हेलो गाइस, वेलकम टू KIC नॉलेज इज करंसी। आजे आपणे जून महीना में जे थोड़ा घणा करंट अफेर्स छे इम्पोर्टंट एना विषे बात करीशु। ओके, फर्स्ट छे पीरियोडिक लेबर फोर्स सर्वे द्वारा आगाही करवामां आवी छे के हाउसहोल्ड जे छे एमां डिक्लाइन थयो छे, एमना नंबर घट्या छे। पीरियोडिक लेबर फोर्स सर्वे जे छे એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડે છે। ઓકે, એમનું કહેવું એમ છે કે 51.7% જે છે રૂરલ ઇન્ડિયામાં 2019 એ થયા છે, મીન્સ કે જે એના પહેલાં વધારે હતા આ વખતે ઘટી ગયા છે। સેમ અર્બન ઇન્ડિયામાં 31.8% થયા છે। હવે આના રીઝન્સ પર અલગ અલગ છે। એગ્રીકલ્ચરમાંથી લોકો લેબરર્સમાં વધારે ગયા રૂરલમાં, એટલે એમાં ત્યાં ઘટાડો થયો। સેલ્ફ એમ્પ્લોયડ એટલે પોતાની શોપ હોય કે એવી રીતે પોતાનો જ ધંધો એમ, અને અર્બન ઇન્ડિયામાં લેબરર્સ વધી ગયા દુકાનો બંધ કરીને। ઓકે, ગામડામાં લેબરર્સ શું કામ વધ્યા, ખેતી છોડીને બીજા બધા કામ કરવા મળ્યા એટલે, અને સિટીમાં રેગ્યુલર જે વેજીસ છે એ વધવા લાગ્યા છે। રેગ્યુલર વેજીસ મીન્સ ડેલીનું આટલું ફિક્સ છે વધી ગયું છે। ઓકે, સો ઇકોનોમી વન ટાઈપથી ફોર્મલાઇઝ થઈ ગઈ છે। ડિજિટાઇઝેશન અને અર્બન અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી ફોર્મલાઇઝેશન થવાથી આ ચેન્જીસ આવ્યા છે। ફોર્મલાઇઝેશન અનઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝ કઈ રીતે થયું છે, બાય GST ઇમ્પ્લિમેન્ટેશન, બાય ફોર્સ ઓફ ધી લો રજિસ્ટ્રેશન કરવું પડે છે બધી નવા નવા હવે સેલ્ફ એમ્પ્લોયડ હાઉસહોલ્ડ હોય છે એમના માટે। ડિજિટાઇઝેશનમાં PM જનધન યોજના છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, એટસેટ્રા ઘણી બધી સ્કીમો છે આવી। ઓકે, નેક્સ્ટ ટોપિક છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ। JNK અને લદ્દાખ માટેની વાત છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમના દ્વારા 18મી બેન્ચ ઓફ CAT સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલની મંજૂરી આપવામાં આવી છે। એમનું કામ શું છે, એ રિડ્યુસ કરે છે બર્ડન, ભાર હોય છે જે સવરલ કોર્ટ્સ બીજી બધા કોર્ટ્સ હોય એનો ભાર હળવો કરશે, અને ડીલ સેના વિથે કરશે, સર્વિસ મેટર ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ। ઓકે, આ સેના અંડર લાગુ થયું છે આ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ એક્ટ 1985 ઓકે 1985 અંડર લાગુ થયું છે। શ્રીનગર અને જમ્મુ આ જે બે પ્લેસીસ છે ત્યાં ટ્રાઇબ્યુનલ બેઝ છે। ઓકે, કેટનું જે કામ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ જે છે અંડર આર્ટિકલ 323 એના અંડર કામ કરે છે। ઓકે, આર્ટિકલ 232। ઓકે, નાવ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, COVID-19 હાઈ લેવલ વન ટોપિક છે, ડેલીના ડેલી કંઈ ને કંઈ આવતું જ હોય છે આના વિશે। ઓકે, COVID-BEEP આ એક નવી સિસ્ટમ છે, ફિઝિયોલોજિકલ પેરામીટર મોનિટરિંગ સિસ્ટમ। કોના દ્વારા શરૂ કરવામાં આવી છે, આપણી ગવર્મેન્ટ દ્વારા। શું કામ માટે છે, કન્ટિન્યુઅસ ઓક્સિજન અને વાઇટલ ઇન્ફોર્મેશન ડિટેક્શન માટે, જે સેના દ્વારા બાયોમેડ ECIL અને ECIL ESIC પોર્ડ આખું ફૂલ ફોર્મ છે। મેઇન એનું કામ શું છે, વાયરલેસ વર્ક કરશે, પેરામીટર મોનિટરિંગ કરશે, જેના લીધે રિડ્યુસ થઈ શકે ટ્રાન્સમિશન રિસ્ક, જે ફેલાવો થવાનો ચાન્સીસ છે ઘટી શકે, અને આપણા જે રિસોર્સિસ છે PPE કે અલગ અલગ કિટ્સ એનો પણ ઓછો યુઝ થશે। ઓકે, નેક્સ્ટ નોન ઇન્વેન્સિવ બ્લડ પ્રેશર મોનિટરિંગ આપશે, ECG મોનિટરિંગ કરશે, રેસ્પિરેટરી મોનિટરિંગ કરશે, અને વેઇટલ ઇન્ફોર્મેશન આવે છે અલગ અલગ મેડિસિન્સમાં, જેમ કે ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેટરી રેટ, બ્લડ પ્રેશર, બીજી અલગ છે પેઇન, મેન્સ્ટ્રુઅલ સાયકલ, બ્લડ ગ્લુકોઝ લેવલ, ઓક્સિજન સેચ્યુરેશન, અને હજી એક થોડી ઘણી છે એન્ડ ટાઇડલ CO2, શોર્ટનેસ ઓફ બ્રેથ, GAIT, ગેટ સ્પીડ એટલે કે વોકિંગ સ્પીડ, અને ડેલિરિયમ। ઓકે, મેડિસિનમાં જે હોય છે ને ઘણી બધી વેઇટલ ઇન્ફોર્મેશન હોય છે જેના દ્વારા આપણે
ચેકિંગ કરી શકીએ શરીરનું, બોડીમાં, જેમ કે ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેટરી રેટ, બ્લડ પ્રેશર, બીજા ઘણા બધા છે જેમ કે પેઇન, મેન્સ્ટ્રુઅલ સાયકલ, બ્લડ ગ્લુકોઝ લેવલ, ઓક્સિજન સેચ્યુરેશન, એન્ડ ટાઇડલ CO2, શોર્ટનેસ ઓફ બ્રેથ, ગેટ સ્પીડ યાની કે વોકિંગ સ્પીડ, અને ડેલિરિયમ એટલે કે એક સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે બોડીનું, ડ્યુ ટુ વિચ ઇન્ટોક્સિકેશન અથવા ફીવર અથવા રેસલેસનેસને કારણે આ થાય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણું GST, ગુડ્સ એન્ડ ટેક્સ. ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ટેક્સ પેયરને અલાઉડ કર્યું છે ટુ ફિલ નીલ GST મંથલી રિટર્ન. સેના દ્વારા? SMSથી. શું કામ? એક મિનિટ. ઓકે, SMSથી આપણે નીલ GST રિટર્ન ભરી શકશું. શું કામ? GSTN પોર્ટલમાં ભરી શકવાનું છે અને ટ્રેક પણ થઈ શકે છે. આનું રીઝન પ્રોફિટ થાય કે ના થાય, GST રિટર્ન ભરવાના જોઈએ છે રજિસ્ટર્ડ પર્સનને. બટ લોકડાઉનમાં નો ઇન્વોઇસ થયું, કંઈ ના થાય, એટલે નીલ GST રિટર્ન તો ભરવું પડે. એના માટે GST જે છે 2014માં આવ્યું છે, આપણે ખબર છે, 122મું 122nd અમેન્ડમેન્ટ બિલ. ઓકે, એના અંડર આર્ટિકલ 246A સ્ટેટને પાવર આપે છે ટુ ટેક્સ GST ગુડ્સ એન્ડ સર્વિસ. ઓકે, બીજો એક હજી એક આર્ટિકલ છે, આર્ટિકલ 279A જે GST કાઉન્સિલ બનાવી આપે છે. ઓકે, અને એને ચેર કરે છે ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ઓકે, વી વિલ ગો ટુ ધ નેક્સ્ટ ટોપિક, વર્લ્ડ બેંક. વર્લ્ડ બેન્કે ઇન્ડિયાના ગ્રોથ પ્રોજેક્શનને થોડુંક ઘટાડ્યું છે. કેટલું? -9%. 2021માં એવું કહે છે કે બાઉન્સ થશે પાછું. 4.2 હતું 2019 અને 2020માં. 4.2. ઓકે, હવે બીજી બધી ઘણી બધી રેટિંગ એજન્સીસ જેમ કે ફીચ રેટિંગ, મૂડીસ, ઇન્વેસ્ટર સર્વિસ, S&P ગ્લોબલ રેટિંગ, પછી એમણે બધાએ કહ્યું છે કે 4-5% વચ્ચે 2020 અને 2021માં ઇન્ડિયાનો ગ્રોથ રેટ રહેશે. CRISIL ક્રિસિલ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ રેટિંગ એજન્સી. ઓકે, એના પ્રમાણે કહેવું છે કે આ ચોથું ઇકોનોમિક રિસેશન થશે ભારતમાં આઝાદી પછી. ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું કરે છે? આમાં ખરીદે છે ગવર્મેન્ટ બોન્ડ ટુ ઇઝ ફાઇનાન્શિયલ કન્ડિશન્સ. ગવર્મેન્ટ પોતે જ પોતાના બોન્ડ્સ ખરીદશે એટલે પૈસાનું ફ્લક્ચ્યુએશન, લિક્વિડિટી વધે માર્કેટમાં. COVID-19 માટે ખર્ચ વધારશે. કઈ રીતે? COVID-19 માટે ખર્ચ વધારશે બાય વેજ સપોર્ટ વધારીને, ટેક્સમાં બદલાવ લાવીને, કેશ ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા. લોન અને લિક્વિડિટીથી નાના ધંધાઓ અને ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી વધારવા માટે ઇન્સ્ટિટ્યુશનને મદદ કરશે. આ બધાની અસર શું થશે? સાઉથ એશિયન રિજનમાં જે અસર છે આ રિસેશનની, એનાથી કોન્ટ્રેક્શનની જે અસર છે એ આખા એરિયા પર પડવાની છે. આપણા આજુબાજુના દેશ ઉપર પણ પડી છે અને આપણા ઉપર પણ પડશે. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ઓકે, આ વર્ષનું હાયેસ્ટ અલોકેશન છે. કેટલું? 1,01,500 કરોડ 2020 અને 2021ના વર્ષમાં 6.69 કરોડ લોકોને કામ મળશે. પર ડેનો ખર્ચો કેટલો છે? અરાઉન્ડ 2.51 કરોડ મેમાં ઓનલી. ઓકે, કામ શું કરવાનું આવશે? ઇરિગેશન, વોટર કન્ઝર્વેશન, હોર્ટિકલ્ચર. જે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જે છે એ માઇગ્રન્ટ વર્કરને મદદ કરવા માટે મહત્ત્વનો રોલ અદા કરી રહી છે. અને વેજીસ પણ વધારવામાં આવ્યો છે 202 પ્રતિ દિવસ. પહેલાં જે થોડો ઓછો હતો, 180 અરાઉન્ડ હતો. ઓકે, અને જળ જીવન મિશન જે છે એમાં વધારેમાં વધારે કામ આપવામાં આવે છે. મિશન શું છે? ક્લીન ટેપ વોટર પ્રોવાઈડ કરવા બધા હાઉસ હોલ્ડને, એ આપણો મિશન છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, કોલ એક્સચેન્જ ટ્રેડિંગ પ્લેટફોર્મ. ગવર્મેન્ટ આવું લાવવાની તૈયારી કરી રહી છે. શું કામ? એન્ટાયર કોલ માઇન જે છે દેશની એ ટ્રેડિંગ કરશે ઓન કોલ એક્સચેન્જ. ઇમ્પોર્ટન્ટ શું છે?
क्लियर द पेव्ड वे फॉर रस्तो बनावा माटे वधारे में वधारे बायर्स मल्टीपल सेलर्स एने एक प्लेटफॉर्म पर लावा माटे। ओके, आपणे इंडिया जे छे वर्ल्डनुं सौथी ત્રીજું સૌથી મોટું રિઝર્વ છે કોલનું, તો પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। તો ફાઇનાન્સ મિનિસ્ટર શું કીધું કે ગવર્મેન્ટની જે મોનોપોલી છે ને કાઢવાની છે, આમાંથી પ્રોડક્શન વધારવાનો છે, ઇમ્પોર્ટેડ કોલને ઘટાડવાનો છે, આપણે થર્ડ જે લાર્જેસ્ટ રિઝર્વ છે કોલનું એનો મેક્ઝિમમ યુઝ કરવાનો છે। ઓકે, સો વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, BS6 નોર્મ્સ। ઘણા બધાને ખબર જ હશે ગાડીઓ માટે આવે છે, એમાં ગવર્મેન્ટ હવે એમ કહે છે કલર બેઝડ બેન્ડ આપવામાં આવશે ફોર નંબર પ્લેટ ઓફ BS6 વ્હીકલ્સ। ઓકે, શું હશે એમાં? રજીસ્ટ્રેશન ડિટેલ હશે અને ફ્યુઅલ ટાઈપ હશે, પેટ્રોલ માટે ઓરેન્જ કલર, ડીઝલ માટે બ્લુ કલર। BS6 એમિશન જે છે એમાં 20-40 માઇક્રોગ્રામ્સ પર મીટર ક્યુબ, જે પાર્ટિક્યુલેટ મેટર હોય છે 2.5 એનું વોલ્યુમ આટલું હોય છે, જ્યારે BS4માં આ જ વસ્તુ જે 20-40 હતી એ 120 આસપાસ હોય છે। તો BS6થી શું થશે? બ્રિંગ ડાઉન સલ્ફર 5 ટાઈમ, ઓછા 5 વખત ઓછું કરશે એને, એટલે એમિટ કરશે 80% લેસ પર્ટિક્યુલેટ મેટર પર કિલોમીટર। અને આ બધાથી શું થશે? રિડ્યુસ ટોક્સિક એમિશન, જેમ કે CO2 છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, એર પોલ્યુશન ઘટશે। તો આ BS6ના નવા કલર બેન્ડ વિશે વાત હતી। ઓકે, નેક્સ્ટ ટોપિકમાં જઈએ, દિલ્હી। આપણે ખબર જ છે LG અને CM વચ્ચે લડાઈ ચાલતી રહેતી હોય છે। CMએ ઓર્ડર એવો આપ્યો હતો કે ગવર્મેન્ટની જે હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ છે, એ રિઝર્વ કરવામાં આવશે ખાલી દિલ્હીના સિટીઝન્સ માટે, મીન્સ કે દિલ્હીના લોકલ હેબિટન્ટ્સ માટે, અને ટેસ્ટિંગ ઓનલી થશે જે સિમ્ટોમેટિક પેશન્ટ હશે એના પણ। આપણે એલજી સાહેબે આને ઓર્ડરથી ઉથલાવી નાખ્યું છે, કેમ કે ડિસ્ક્રિમિનેશન ના થવું જોઈએ, ભારત બધા માટે ઓપન છે। અને ટેસ્ટિંગ પણ જે 9 કેટેગરી આપવામાં આવી છે ICMR માટે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR દ્વારા 9 ટાઈપની કેટેગરી જે છે, અહીંયા ફોટોમાં તમને દેખાય છે, એ કેટેગરીઝ છે, એ બધાનું એક્ઝામિન થશે। અને જો નોન સિમ્ટોમેટિક જે પેશન્ટ, અસિમ્ટોમેટિક પેશન્ટ હશે એનું પણ થશે જો એવું લાગે તો। ઓકે, કઈ કેટેગરીઝ છે? માઇગ્રેન્ટ વિથ ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટોમ્સ, અધર રિટર્નીઝ ફ્રોમ અધર કન્ટ્રીઝ વિથ ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટોમ્સ, ઓલ હોસ્પિટલાઇઝ પેશન્ટ વિથ ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટોમ્સ, સિમ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ ધેટ અન્ડરટુક ઇન્ટરનેશનલ ટ્રાવેલ, પેશન્ટ વિથ એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ, અસિમ્ટોમેટિક એન્ડ ડાયરેક્ટ હાઈ રિસ્ક પર્સન ધેટ આર ઇન કોન્ટેક્ટ વિથ કન્ફર્મ્ડ કેસીસ, સિમ્ટોમેટિક પેશન્ટ્સ ઇન હોટસ્પોટ, સિમ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ ઓફ લેબોરેટરી કન્ફર્મ કેસીસ, સિમ્ટોમેટિક હેલ્થ કેર વર્કર્સ। તો આ કેટેગરીઝ છે, ઓકે, બેઝિક। નેક્સ્ટ ટોપિકમાં જઈએ, ARCI એમણે UV ડિસઇન્ફેક્શન કેબિનેટ બનાવ્યું છે, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી। એમનું કામ કેબિનેટમાં શું થશે? આઈટમને ડિસઇન્ફેક્ટ કરશે। નીડ શું છે? જે મોસ્ટલી કેસીસ વધારે ફેલાય છે ને, સરફેસ કન્ટેમિનેશનને લીધે ફેલાય છે, એને ઘટાડવા માટે યુવી જે છે અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શનથી એ રેડિયેશન યુઝ કરવામાં આવશે, યુવી રેઝ। અને આ શું કરશે? જે COVID-19ના RNA છે એ એબ્ઝોર્બ કરશે યુવી રેઝને, અને એનાથી એમને ડેમેજ કરશે। ઓકે, પ્રોસેસનું નામ આમાં છે ફોટો ડાયમેરિઝેશન, અહીંયા લખી દઉં છું, તમે સર્ચ કરવું હોય તો ગૂગલ કરી શકો છો આના વિશે, બટ ઇટ્સ ઓકે, નોર્મલ પ્રોસેસ કહી શકીએ આપણે, યુવીથી એનું ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે એ જ। ઓકે, વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, ઇન્ડિયન એન્ડ ડેનમાર્ક બોથ હેવ સાઇન્ડ MOUs એનર્જી કોઓપરેશન વચ્ચે। ઓકે, શું કામ છે? એનર્જી પ્લાનિંગ, ઓફશોર વિન્ડ કન્સોલિડેશન ઓફ ગ્રીડ કોર્ટ્સ, ઇન્સેન્ટિવાઇઝ પાવર પ્લાન્ટ્સ, મીન્સ કે પ્રોત્સાહન આપવામાં આવશે, પછી ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન પાવર પરચેસ એગ્રીમેન્ટ। ઓકે, આ બેઝિક એનર્જી ઉપર ડેનમાર્ક અને ઇન્ડિયા વચ્ચે MOU થયા છે। ગ્રીનલેન્ડ જે પાર્ટ છે ડેનમાર્કનો, ત્યાં લાર્જેસ્ટ ડિપોઝિટ્સ ઓફ એક હાઉ ઓછી જગ્યામાં મળે છે ને એવા એની પાસે રિઝર્વ છે, જેમ કે પ્રસિયોડાયમિનિયમ, પછી નિયોડાયમિનિયમ, પછી ડિસ્પ્રોઝિયમ, પછી ટર્બિમિયમ,
આ બેઝિક ચાર પાંચ વસ્તુ છે જે ગ્રીનલેન્ડમાં વધારે છે. અત્યાર સુધી એ ચાઇના પાસે વધારે એનું એક્સપોર્ટ થતું હતું, બટ ગ્રીનલેન્ડ પાસે આનો લાર્જેસ્ટ ડિપોઝિટ છે. ઓકે, નેક્સ્ટ ટોપિક અર્પિત. આ કોઈ વ્યક્તિનું નામ નથી. એરબોર્ન રેસ્ક્યુ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન. ઓકે, કોના દ્વારા? ઇન્ડિયન એરફોર્સ. શું કામ આપશે? ઇવેક્યુએટ ક્રિટિકલ પેશન્ટ્સ કોવિડ 19ના જે પેશન્ટ હશે ડ્યુરિંગ એર ટ્રાવેલ. ઓકે, શેનો યુઝ કરવામાં આવ્યો છે? હેપા, HEPA, હાઈ ફ્રિક્વન્સી પર્ટિક્યુલેટ એર, H13 ફિલ્ટર્સ. એનાથી શું થશે? મોનિટરિંગ પણ જોડે જોડે થશે, એનું પલ્સ ઓક્સિમીટર, ડિફિબ્રિલેટર, ઇન્ફ્યુઝન પમ્પ્સ. ઓકે, જોડે જોડે. આનો અરાઉન્ડ 60,000 કોસ્ટ હતો. ઇન્ડિયન એરફોર્સે જાતે પોતે જ ડેવલપ કરેલું છે. સિમ્પલ. નેક્સ્ટ ટોપિક અનન્યા. ક્રિસની ગર્લફ્રેન્ડ નથી. ટુ સ્ટેટમાં જે છોકરીનું નામ છે અનન્યા એ નહીં, બટ અનન્યા ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે છે, જે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? બાય ડાયટ, DIAT, નોટ ડાયટ, DIAT, ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી. શું કામ કરશે? બેઝ્ડ ઓન નેનો ટેકનોલોજી, વર્કિંગ આનું નેનો ટેકનોલોજી ઉપર છે. વોટર બેઝ્ડ હોય છે નોર્મલી. 24 કલાક એની અસર રહેશે, જે જગ્યા પર છાંટો એક એની ઉપર તમે, આપણે જેમ સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ એ રીતે જે જે જગ્યાએ વસ્તુ તમારી લાગે કોવિડ 19થી અફેક્ટેડ હોઈ શકે એના પર છાંટી દેવાનું, એટલે 24 કલાક અસર રહેશે. અને એના ઉપર જે વાયરસ બેસે એને પણ એ અસર કરશે. ઓકે, સારી એવી વાત છે, આપણે અત્યારે જરૂર જ છે આની. જે DIAT છે એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંડર કામ કરે છે. DIAT ટ્રેન કરે છે કોને? ઓફિસર્સને. ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીઝના, કોસ્ટગાર્ડ, ઇન્ડિયન આર્મ ફોર્સિસ જેમ કે એરફોર્સ, આર્મી, નેવી. અને 1952માં DIAT સ્થાપના થઈ છે. ચાન્સેલર કોણ હોય છે આના? ચાન્સેલર હોય છે આપણા ડિફેન્સ મિનિસ્ટર હાલના જે છે રાજનાથસિંહ. ઓકે, યુ શુડ નો અબાઉટ હિમ. પહેલાં યુપીના મિનિસ્ટર હતા, CM. ઓકે, નેક્સ્ટ ટોપિક. હવે સિમ્પલ વન લાઇનર જે વાત છે, ICC, ઓલ વી નો, ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ, સોરી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, BCCI ઇન્ડિયાનું છે. એમણે બેન કરેલી છે ટુ યુઝ સેલેવા. આપણે જોઈએ છીએ TVમાં ઘણીવાર કે બોલને આમ થોડુંક સેલાઈવા, મીન્સ કે થૂક લગાડીને થોડુંક શાઇનિંગ કરે છે, એને ઉપર બેન લગાવવામાં આવ્યું છે. અને અલગ અલગ ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે એના વિશે. એન્યુઅલ સોલર ઇક્લિપ્સ. સોલર ઇક્લિપ્સ મીન્સ સૂર્યગ્રહણ. સિમ્પલ. June 21 વર્લ્ડ યોગા ડેના દિવસે આ વખતે દેખાવામાં આવશે. એટલે 6 કલાક સુધી નોર્થ ઇન્ડિયાના પાર્ટમાં દેખાવાની વધારે શક્યતા છે. સોલર ઇક્લિપ્સમાં શું થાય છે આપને ખબર છે? અર્થ અને સન એની વચ્ચે આવી જાય છે ચંદ્રભાઈ, ચંદ્રમામાં. ઓકે, નેક્સ્ટ ટોપિક UN. એના આ વર્ષે સપ્ટેમ્બરમાં મીટિંગ થવાની હતી, 75 વર્ષ થયા છે એની ઉજવણીની, બટ 193માંથી કોઈ પણ નહીં જઈ શકે COVID-19ના કારણે. ઓકે, નેક્સ્ટ. નોર્થ કોરિયા કટ કરે છે એના 39 જેટલી લાઇન્સ. કેવી લાઇન્સ? હોટલાઇન્સ વિથ સાઉથ કોરિયા. શું કામ? એમની વચ્ચે કંઈક પ્રોબ્લેમ આવેલી છે. ડિપ્લોમેટિક ટોક્સ માટેની જે ચેનલ્સ હતી, લાઇન્સ હતી, મિલિટરી એક્સપો ઓપરેશન માટે, ડિસ્કશન કરવા માટે, ઓવર ઇકોનોમીઝ, સી એન્ડ એર ટ્રાફિકની વાતચીત કરવા માટેની જે આ લાઇન્સ હતી એને ડિસકનેક્ટ કરવામાં આવી છે બાય નોર્થ કોરિયા. US, યુનાઇટેડ સ્ટેટ, જર્મનીનું સ્ટ્રોંગ અલાઈઝ, એણે પોતાની 34,500 ટ્રૂપ્સ જે જર્મનીમાં છે એમાંથી ઘટાડીને 25,000 કરી દીધી છે. કંઈક કારણ હશે જ. ઓકે, કાલે આપણે જોયું હતું, ગઈકાલે જ મીન્સ કે આના પાછળના વિડીયોમાં, ઓનલાઈન વેસ્ટ એક્સચેન્જ પ્રોગ્રામ આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પછી અદાણી ગ્રીન સોલરમાં બહુ કામ કરે છે મોટું, લાર્જેસ્ટ સોલર બીડ એમને મળેલી છે. કેટલી ખબર તમને?
અરાઉન્ડ $6 બિલિયન $6 બિલિયનની કામ શું કરવાનું છે એમને? પીવી પાવર પ્લાન્ટ 8 કિલો મેગાવોટનો એમને નાખવાનો છે. સોલર પેનલની મેન્યુફેક્ચરિંગ કરશે 2000 મેગાવોટની. જોબ્સ ઓપોર્ચ્યુનિટી તગડી આવશે ઇન્ડિયામાં. 900 મિલિયન ટન્સ CO2 છે એ ઘટશે, એની જગ્યાએ સોલર પેનલ યુઝ થશે. ઓકે, પીએમ મોદીજી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2015માં યુએન ક્લાઇમેટ ચેન્જ કન્ફરન્સમાં પેરિસમાં કહે છે ઇન્ડિયા લીડ કરશે ક્લાઇમેટ ચેન્જ રિવોલ્યુશનમાં, અને COP21ની બધી કમિટમેન્ટ ફૂલફિલ કરશે એના નિર્ધારિત સમય પહેલાં. તો આ એમનું અંતર્ગત એક મોટું સફળતા કહેવાઈ શકે. નેપાળ આપણું નાનકડું પડોશી દેશ, બહુ સારા સંબંધ છે આપણા એમની જોડે. એમના વચ્ચે મેપનો કંઈક ઇસ્યુ આવી ગયો છે, કાલા પાણી, પછી લિપુ લેક, લિમ્પિયા ધરા, આ ત્રણેય જગ્યા એમણે પોતાના મેપમાં દેખાડ્યા છે. આજે એમના લેજિસ્લેટિવ એસેમ્બલી કે પાર્લામેન્ટ જે પણ કહીએ ત્યાં આજે બિલ મૂકવામાં આવ્યું છે. હજી ડિસ્કશન ને એવું બધું થશે. ઇન્ડિયાએ આ એમનો ક્લેમ રિજેક્ટ કર્યો છે. ઓકે, નેક્સ્ટ ટોપિક સેટર્ન. સેટર્નને ઘણા બધા મૂન છે, એમાંથી એક છે ટાઇટન. ટાઇટન વિશે એક વાત ખબર પડી છે હમણાં, જે પહેલાં આપણે ખબર હતી એનાથી ઊંધી નીકળે છે. જે દર વર્ષે ટાઇટન 11 સેન્ટીમીટર જેટલું દૂર જાય છે, આપણો મૂન પણ જાય છે. ચંદ્ર અર્થથી કેટલું ખબર છે તમને? 1.5 ઇંચીસ. આ શું કામ થાય છે? મૂનની જે ઓર્બિટ હોય છે અરાઉન્ડ એના જે હોસ્ટ પ્લેનેટ આપણે કોઈ પણ કહી શકીએ, જેમ કે સેટર્નની ટાઇટન છે, સોરી ટાઇટનની સેટર્ન છે અને મૂનની અર્થ છે. ઓકે, એ ગ્રેવિટી પુલ્સ ઓન પ્લેનેટ કરે છે. ગ્રેવિટીની ખેંચાણથી પ્લેનેટ ઉપર એક અલગ પ્રકારનું બળ લાગે છે, જે કોઝિસ ઇટ કોઝિસ મીન્સ કે એના દ્વારા એક પ્લેનેટમાં બલ્જ બહારની સાઈડ દેખાય છે અને અંત એન્ડ ઓફ ધી ડે તો ના કહેવાય, બટ ઘણા સમય બાદ આપણે એની થોડી ઘણી ઇફેક્ટ જોવા મળે છે અને મૂન જે છે એનાથી દૂર જતો જાય છે. ઓકે, સુપ્રીમ કોર્ટ અંતિમ, ધીસ ઇઝ લાસ્ટ ટોપિક. સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટને કહ્યું છે કે બધા જ માઇગ્રન્ટ વર્કર્સ જે અત્યારે વચ્ચે ક્યાંય ફસાઈ ગયેલા છે કે બીજી જગ્યાએ છે એમના ઘરથી દૂર, એમને 15 દિવસમાં વિથિન 15 દિવસમાં એમના ઘર સુધી પહોંચાડો, શ્રમિક ટ્રેન ચલાવો, તમે જે પણ કરો એમને સરખી રીતે કોઈ પણ મુસીબત વગર એમના ઘરે પહોંચાડો. ઓકે, સો ધીસ ઇઝ એન્ડ ઓફ ધી ડે એન્ડ એન્ડ ઓફ ધી ટોપિક્સ. વી વિલ શ્યોરલી મીટ સૂન. ઓકે, બાય, ટેક કેર, નાઇસ ટુ મીટ યુ, ગુડ નાઇટ.